અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતની કમર તોડી છે કમોસમી વરસાદ પડવાને કારણે મોટાભાગના ખેડૂતોનો પાક નિષ્ફળ થયો છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મેરિયાણા ગામે ખેડૂતોએ મોટા ભાગના ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું હતું પરંતુ કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા ડુંગળી વરસાદમાં પલળી જવાને કારણે મોટી નુકસાની ખેડૂતને પહોંચી હતી હાલ ડુંગળીનો ભાવ નવસો રૂપિયા થી ચાલી રહ્યો છે પરંતુ હાલ ડુંગળી ઉપર વરસાદ પડવાને કારણે ડુંગળીમાં અલગ અલગ પીળાશ પડવા લાગી છે જેથી મુશ્કેલીમાં મુકાયા છે મેરિયાણા અને ડુંગળીની આશા મોટી હતી પણ હવે આ વરસાદની આશા બે નુકસાની બહુ જ થઈ છે અમારી આશા હતી કે સાતસો કમાન ડુંગળી થાય એમ પણ અટાણે તો એવું લાગે છે કે બસો મણની નુકસાની થાય છે ડુંગળીમાં અને ભાવમાં પણ થોડોક ફરક પડશે જે અટકાયણા હાલમાં ભાવ છે સાતસો રૂપિયા એ ભાવ કદાચ નહીં આવી શકે અને આમે નુકસાની ઘણી થઈ છે ડુંગળીમાં કેટલું તમે અત્યાર સુધીનો ખર્ચો કર્યો હતો અને કેટલી રૂપિયાની આશા હતી ખર્ચો તો માનો નહીં કે ત્રીસથી પાંત્રીસ હજારનો ખર્ચો થયો આમાં અને આશા તો મને હતી કે કેસ ત્રણ લાખની ડુંગળી થાય ભાવ પ્રમાણે પણ હવે એટલી બધી નહીં થાય એનું કારણ છે કે બગાડ થયો હશે ઘણો અને એટલું બધું નહીં થાય એનું કારણ છે ભાવે તૂટશે આમાં સાતસોનો ભાવ છે ને બદલે કદાચ ચારસો આવે ને પાંચસો આવે કે નો કેટલા આવે શું મુખ્ય કારણ હોય છે આ ભાવ ઘટાડવાનો કારણ ભાવ ઘટાડવાનું કારણ છે કે પલ્લે માલ બગડે બરોબર ગારા થાય કોઈ નુકસાન એ થાય એટલે ખેડૂતો ખેડૂતોને એ તો ભોગવવું જ પડે કારણ કે વેપારીઓ તો એ બગડેલું હોય એટલે એ થોડોક ભાવમાં તો કપાટ કરે જ તે એવું તો બને જ કેટલા વર્ષથી તમે ડુંગળીનું વાવેતર કરો છો ડુંગળીનું વાવેતર તો આમ તો સાત આઠ વર્ષથી કરું છું દર વર્ષે કેવો માહોલ હોય છે કેવા ભાવ મળે છે ના વર્ષે કેવું છે ભાવ તો સારો માલ હોય તો સારા ભાવ મળે છે અને પછી તો આપણે બજાર જે હોય એ ભાવ તો આવે છે પણ માલ બગડ્યો હોય એના હિસાબે થોડોક આપણે ભાવમાં ડિફરન્સ પડે છે એવું થાય છે ઇમરાનભાઈ જણાવ્યું કે પચાસ હજાર રૂપિયાનો ખેડ ખાતર દવા અને બિયારણનો ખર્ચ થયો હતો અને આ વર્ષે વધુ સારું ઉત્પાદન મળવાની આશા હતી કારણ કે હાલ મહુવા માર્કેટિંગ યાર્ડ ડુંગળીનું હબ ગણવામાં આવે છે અને મહુવા માર્કેટિંગ યાર્ડમાં હાલ લાલ ડુંગળીનો ભાવ નવસો રૂપિયાથી પણ વધુ ભાવ બોલાઈ રહ્યો છે વીસ કિલોનો ભાવ નવસો રૂપિયા મળવાથી ખેડૂતો ખૂબ જ સારી આવક મેળવી શકે તેમ છે પરંતુ કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોની કમર વરસાદે તોડી છે